सवाल हतो के धारासभ્યો કેમ વેચાય છે તો આમાં કર્ફ્યુ ક્યાંથી આવ્યો મિત્રો જે વસ્તુ હોય તમે લોકો પ્લીઝ તમે બધા મિત્રો તમારા પોતાના સવાલની ઉપર જ ફોકસ કરો અને આપણે સમય મર્યાદામાં રહીને કામ કરવાનું છે તમે જે સવાલ કરશો એ સવાલનો જવાબ ભાજપના મિત્રો આપશે સૌપ્રથમ તમારું નામ બોલજો અને તમારો સવાલ ટૂંકમાં એક લીટીમાં મારું નામ છે લુકમાન પટેલ હું એક વસ્તુ કે પૂછવા માંગીશ આપણા ભાજપના મિત્રોને અને આપણા જે બેઠેલા છે વચમાં એમને ખાસ કેસ કે મારા પ્રશ્ન પર ધ્યાન આપે કારણ કે જનતાનો સવાલ છે કે શિક્ષણ એક એવું શસ્ત્ર છે કે પૂરી દુનિયાને બદલી શકે છે તો ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષથી ગુજરાતમાં રાજ છે તો આજે શિક્ષણમાં સ્કૂલો ગવર્મેન્ટ સ્કૂલો બંધ થઈ રહેલી છે 6000થી વધુ સ્કૂલો લગભગ બંધ થઈ ચૂકી છે અને ભરૂચમાં પણ એ હાલત છે અને જે છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે સાહેબ ખાસ મારા પ્રશ્નને ધ્યાન આપજો ગવર્મેન્ટ સ્કૂલમાં છોકરાઓ ભણે છે 8માં 9માં આવે છે તેમ છતાં પણ આપણી ગુજરાતી ભાષા એમને લખતા વાંચતા અઘરું પડે છે તો ભારતીય જનતા પાર્ટી જો આ વિકાસની વાત કરતો તો શિક્ષણ પર કેમ ધ્યાન નથી આપતો ગુજરાતમાં 6000 સ્કૂલો બંધ થઈ છે જવાબ આપજો ગુજરાતમાં શિક્ષણ એ આખા ભારતનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ છે સૌથી વધારે મસ્કરીની વાત નથી ગંભીરતાથી સાંભળો પહેલા કોંગ્રેસ 1995 પહેલા ગુજરાતમાં જેટલી યુનિવર્સિટી હતી એની કરતા 4થી વધુ ઘણી યુનિવર્સિટી આજે ગુજરાતમાં કાર્યરત છે બાળકોની સંખ્યા પણ તમે સમજો બાળકોની સંખ્યા પણ જે પહેલા હતી પ્રાથમિક સ્કૂલમાં એની કરતા અત્યારે સંખ્યા વધી છે અને બીજું તમારા જમાનાની અંદર કોંગ્રેસના જમાનામાં એટલે કે અહીંયા જે સ્કૂલો પ્રાથમિક સ્કૂલો હતી એની દર્દનાક અને બિસ્માર હાલત હતી એની સામે તમે અત્યારે સ્કૂલો જુઓ ભરૂચની આ નરેશભાઈનું છે ત્યાં ગાડી તમે જુઓ કેટલી અદ્યતન સ્કૂલ છે અને ગામમાં કેટલી સારી સ્કૂલો છે ગામડાઓમાં પણ એટલી સારી સુવિધાઓ છે તદ ઉપરાંત પહેલા કરતા પગારો પણ સારા મળે છે અને સુવિધાઓ પણ ઘણા બધા પ્રાથમિક સ્કૂલોની અંદર પણ એ કોમ્પ્યુટર અને એ બધા અંદર જે એ મૂક્યા છે એ પેલું સ્માર્ટ સ્કૂલો એના પરિણામે સમગ્ર રાજ્યની અંદર શિક્ષણનું પ્રમાણ ઊંચું આવ્યું છે એટલે શિક્ષણમાં આ ખોટી વાત છે એમનો જે સવાલ છે આપે જવાબ તો આપ્યો પણ એમનું કેવું છે કે